અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે પરિવાર સાથે કરી રાજસ્થાન અને ઉત્તર ભારતની યાત્રા. સમગ્ર ભારતની ભૂમિ, દેવી દેવતાઓના સ્થાનક અને તેમના જન્મસ્થાનોને યાત્રાધામ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલ પવિત્ર નદીઓના સ્નાન માટે લોકો યાત્રા કરતા હોય છે. અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે પણ પોતાના પરિવારજનો સાથે યાત્રાનું આયોજન કરી અને યાત્રાનું સુખ લીધું હતું. જોઈએ એક અહેવાલ. અમારા પરિવાર સાથે અમે ત્રણ પરિવારો ગયા હતા. હું હતો, મારો પરિવાર, મારા ભાણેજ એકમભાઈનો પરિવાર અને બીજા મારા ફોઈના દીકરા છે કાનાભાઈ, એમના પરિવાર સાથે અમે અહીંયા 2 તારીખે યાત્રા માટે રાજી ખુશીની યાત્રા હતી. સંકલ્પ રાજી ખુશીનું, સબકા ભલા હો ઉસમાં મેરા ભી ભલા હો. અને આજે અમારી એક રત્નાલની પરંપરા એવી રહી છે કે જ્યારે આવી યાત્રા કરવા જતા હોઈએ, સંઘ હોય, વ્યક્તિગત સંઘો હોય, ત્યારે એક સંકલ્પ હોય છે કે જ્યારે વરી આવે ત્યારે સમસ્ત ગામનું, આખા ગામનું મહાપ્રસાદનું આયોજન હોય છે. અને અમારે તો રત્નાલ ગામને એવા સદભાગ્ય છે, આ આહિર ગામનું, આહિર સમાજનું આ ગામ એવું છે કે હમણાં વક્તા હોય અને પૂજ્ય મહારાજ શ્રી કીધું કે ગોકુળીઓ ગામ છે, ખેતી, ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગોથી ધમધમતું દૂધનો ઉદ્યોગ ખૂબ મોટા પડાય. એટલે અહીંયા અમારી પરંપરા છે કે જ્યારે આવું યાત્રાનું સંપન્ન થાય, યાત્રા કરીને બધા આવે ત્યારે અહીંયા મહાપ્રસાદનું આયોજન સમસ્ત ગામ કરતો હોય છે. અને એ પ્રમાણે અમે આજે સમસ્ત મહાપ્રસાદનું આયોજન કર્યું છે. એમાં પણ મારા મિત્ર અને રાજ્ય સરકારના માનનીય મંત્રી ભાઈ શ્રી તારાચંદભાઈ આવ્યા, અમારા લાડીલા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા, ભાઈ શ્રી ચિકમભાઈ ચાંગા, જિલ્લાનું આખું તંત્ર, ડીએસપી, કલેક્ટર, ડીઆઈજી અને બાકીના બધા જ કર્મયોગી મિત્ર આવીને અમારું જે એક ઉત્સાહ વધાર્યો એ બદલ હું તેમનું સ્વાગત પણ કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું.